કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમ વખત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાને મળવા માટે લોકોની લાઈનો લાગી હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી, જેમાં વિચરતી જાતિના વાદી પણ મંત્રીને મળવા આવ્યા હતા. રોડ, રસ્તા, પાણી અને વિકાસના કામો અંગે માહિતી મેળવી હતી. આ જનસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ડાહ્યાભાઈ ભરતસિંહ તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઈશુબા વાઘેલા, હંસપુરી ગોસ્વામી, શાંતુભા ડાભી, પ્રધાનજી રાઠોડ, વાઘભાઈ પટેલ, અલ્કેશ સુથાર, અમિતભાઈ દેસાઈ, વિજુભા વાઘેલા, આકોલી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ધારાસભ્ય અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રી સાહેબ શ્રી કિર્તિસિંહ વાઘેલા સાહેબ પોતાના મતક્ષેત્રમાં પ્રવાસ દરમિયાન આજે બનાસકાંઠા જિલ્લા વિસી મંડળ તેમજ કાંકરેજ તાલુકા જિલ્લા વિસી મંડળ દ્વારા અમોએ અમારી પડતર માગણીઓ માટે સરકારશ્રીમાં રજૂઆત થાય તે માટે આજે અમે માનનીય અમારા મંત્રીશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારા આવેદનને એ લોકો સરકાર સુધી પહોંચાડે અને અમારી વાણીને તેઓ વાચા આપે અને અમારે જે સરકારમાંથી અમારા તરફી વલણ દાખવે એ માટે અમે આજે રજૂઆત કરી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં મંત્રી પદ આવતા કાંકરેજ તાલુકાનો વિકાસ હરણફાળ ભરશે તેવી આશા, લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળાશે અને વિકાસના કામો અંગે ખાતરી આપી હતી. તેમજ કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમ વખત જનસંપર્ક કાર્યક્રમ યોજીને લોકોને પડતી હાલાકી અને રૂબરૂ મળીને વાત કરી પ્રશ્નો હલ કરવામાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી તરીકે કિર્તિસિંહ વાઘેલાની પહેલને સમગ્ર જિલ્લાના લોકોએ આવકાર્યા હતા. ત્યારે નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા અને સદાય હસતા રહેતા આ કાર્યકરને લઈને મોટા ગજાના નેતા સાથે સમભાવ રાખીને સતત પ્રયત્નશીલ રહીને લોકોના પ્રશ્નો હલ કરવા માટે ચિંતન મંથન મનન કરી રહ્યા છે. ભગવાન રાયગુર, કાંકરેજ.